હવેલી ખાતે શનિવારે ગોવર્ધન પૂજા સાથે અન્નકૂટ મહોત્સવની આસ્થાપૂર્વક ઉજવણી કરાઈ હતી કડકડતી ઠંડી હોવા છતાં બસો એક અવનવી સામગ્રી વાનગીઓ સાથે આયોજિત આ ભવ્ય અન્નકૂટ મહોત્સવના દર્શનાર્થે પચીસો જેટલા શ્રદ્ધાળુઓ ઉમટ્યા હતા રાત્રે વાગે ભવ્ય સાથે અન્નકૂટ મહોત્સવનું સમાપન થયું હતું વડોદરાના મંદિરના વૈષ્ણવાચાર્ય પરમપૂજ્ય દ્વારકેશલાજી મહારાજના માર્ગદર્શન હેઠળ એટલાન્ટા ખાતે ગોકુલધામ હવેલી સ્થપાઈ છે આ હવેલીમાં દિવાળી અને નૂતન વર્ષના તહેવારો બાદ શનિવારે શ્રી ગોવર્ધનનાથજી અને શ્રી કલ્યાણરાયજી પ્રભુના સાનિધ્યમાં ગોવર્ધન પૂજા સાથે અન્નકૂટ મહોત્સવનું આયોજન કરાયું હતું શનિવારે સવારે દસ થી સાડા અગિયાર સુધી ગોકુલધામ હવેલીના દર્શન ચોકમાં ગોવર્ધન પૂજા યોજાઈ હતી જેના વૈષ્ણવ શ્રદ્ધાળુઓએ લાભો લઈ ગોવર્ધનજીની પરિક્રમા કરી હતી ત્યારબાદ બપોરે ત્રણ થી રાત્રે આઠ વાગ્યા સુધી શ્રી ઠાકોરજીના ભોગ અર્થે અન્નકૂટ મહોત્સવ યોજાયો હતો ગોકુલધામ હવેલીના બે મુખ્યાજી દ્વારા તૈયાર કરાયેલી અવનવી વાનગીઓ અને વિવિધ પકવાન ભોજન મળી આયોજિત બસો એક સામગ્રી વાનગીઓ સાથેના આ ભવ્ય અન્નકૂટ મહોત્સવના દર્શનાર્થે એટલાન્ટા અને તેની આસપાસના શહેરોમાંથી મોટી સંખ્યામાં વૈષ્ણવ શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા અન્નકૂટ દરમિયાન યોજાયેલી બે મહા આરતીનો લાહાવો લઈ શ્રદ્ધાળુઓ ધન્ય બન્યા હતા અન્નકૂટ મહોત્સવના મુખ્ય મનોરથી ડોક્ટર મુકુંદ અને મૃદુલા રાજા તેમજ સહમનોરથી હરિવદન અને અંજનાબેન ચોક્સી સહિત સોળ મનોરથીઓ તેમજ ગોકુલધામની સેવા માટે હંમેશા તત્પર રહેતા દાતા હર્ષદભાઈ અને ઉલ્કાબેન શાહનું શ્રી ઠાકોરજી સન્મુખ સન્માન કરાયું હતું

ભાનુબેન પટેલ હસુભાઈ પટેલ રંજનબેન સિરોયા જશુબેન પટેલ ઈશ્વરભાઈ પટેલ સોહિનીબેન પ્રકાશ પટેલ અશ્વિન પટેલ ઉપરાંત નિક્ષન પટેલ પિયુષભાઈ પટેલ અને સતીશ ઘીવાલાએ જહેમત ઉઠાવી હતી અન્નકૂટ અને મહાપ્રસાદ બાદ રાત્રે આઠ વાગે ગોકુલધામના પ્રાંગણમાં ભવ્ય આતશબાજીનો કાર્યક્રમ યોજાયો હતો પંદર મિનિટ સુધી સતત જમીન પરથી ઊંચે આકાશમાં જઈ વિવિધ આકર્ષક ડિઝાઇન બનાવી તેમાં રંગબેરંગી પ્રકાશ પાથરતા ફટાકડાની ભવ્ય આતશબાજી નિહાળી દર્શનાર્થીઓ ખુશીથી ઝૂમી ઉઠ્યા હતા